ડાંગ જિલ્લામાં સરકારી યોજના નામે આદિવાસી ખેડૂતોના નામે કરોડોના કૌભાંડમાં ઝડપાયેલ એનજીઓની ભાવેશ્રી દાવડાએ જિલ્લા કલેક્ટર પર લગાવેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનો ખુલાસો જિલ્લા કલેક્ટર બીકે કુમાર સિંઘે કર્યો હતો. ડાંગ જિલ્લા કલેક્ટર બીકે કુમારે જણાવ્યું હતું કે જિલ્લાની આદિવાસી બહેનોને રોજગારી આપવા તથા સફેદ મસૂરીની ખેતીના પાકને વિદેશોમાં ઊંચા ભાવે વહેંચી આપવાની વાતો કર્યા બાદ ખેડૂતોને પૈસા નહીં ચૂકવનાર લેભાગુ રોબો યુનિવર્સ કંપની સામે તેમની સૂચનાથી જ ખેતી વિભાગના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે એનજીઓની મહિલા સંચાલિકાએ કલેક્ટર સહિત ડાંગ જિલ્લાના અધિકારીઓએ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપો ખોટા હોવાનું કલેક્ટર બીકે કુમારે જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં જે આક્ષેપો અમારા ઉપર લગાવવામાં આવેલા છે એ તદ્દન પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. અહીંયા ડાંગ જિલ્લામાં આ એનજીઓ દ્વારા ખેડૂતોને જે કોઈ પાક થાય એ ખરીદી અને સારા ભાવ આપીશું અને સખી મંડળની બહેનોને પણ જે એ લોકો પાપડીનો જે કરે છે કામગીરી એને પણ વેલ્યુ એડેડ કરી અને સારા ભાવ અપાવીશું અને આર્થિક ઉન્નતિ થાય એવા આશયથી અમોએ આ એનજીઓને કોઓપરેટ કરવામાં આવેલા હતા. પણ આ સમય દરમિયાન એમની કામગીરી જોતા અમને એવું લાગ્યું કે આ કામગીરી સંતોષકારક નથી અને એમને અમે એક ઓફિસમાં ખેતીવાડીની કચેરીમાં એક રૂમ ફાળવેલ હતો એ ત્યારબાદ ખાલી કરવા જણાવ્યું અને આ જિલ્લામાં કામગીરી કરવાની જરૂર નથી એવું જણાવતા એ લોકો સામે કાયદેસરની ખાલી ન કરતા કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકારીને સૂચના આપી અને પોલીસ કેસ એમની વિરુદ્ધ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં આ તપાસ થઈ રહી છે. સરકારી નાણામાંથી એક પણ ફંડ એમને ફાળવવામાં આવ્યું નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના કે શૌચાલય એ કોઈ કામગીરી એમને સોંપવામાં આવી નથી અને સરકારી એક પણ રૂપિયાની ગ્રાન્ટ એમને ફાળવવામાં આવી નથી. એટલે ભ્રષ્ટાચાર થવાનો કે કૌભાંડ થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ પણ તદ્દન ખોટી વાત છે. એમની મુલાકાત પણ મારી દીકરી સાથે નથી થઈ.